ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે બનેલું બસ સ્ટેશન દિવાળી નજીક હોવા છતાં હજુ સુધી લોકાર્પણ કરાયું નથી, જેથી આ બસ સ્ટેશન મુસાફરો માટે બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક નેતાઓએ ચીમકી આપી છે કે જો દિવાળી પહેલા બસ સ્ટેશનનું લોકાર્પણ નહીં થાય તો તેઓ જનતા સાથે મળીને તેને ખુલ્લું મૂકી દેશે. ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. બે વર્ષ અગાઉ પૂર્વ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ સુવિધા સાથે બસ સ્ટેશન બની અને તૈયાર થઈ ગયું છે, પરંતુ હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને અને તેમાં પણ ખાસ કરી મહિલાઓને શૌચાલય માટે તકલીફ પડી રહી છે. પાણીની પરબ હોવા છતાં લોકોને રૂપિયા ખર્ચી પાણી ખરીદવાની નોબત ઊભી થઈ છે. સારી સુવિધા ધરાવતું નવા બસ સ્ટેશનના લોકાર્પણ માટે રાજ્યનું પરિવહન વિભાગ કોની રાહ જોઈને બેઠું છે તે મુદ્દો હવે જલદ પ્રશ્ન બની ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ચીમકી આપી છે કે જો દિવાળી સુધીમાં જનતા માટે આ નવું બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં નહીં આવે તો જનતા સાથે મળી અને તેનું લોકાર્પણ વિધિ ગોઠવી દેશે. બસ ડેપો બનીને 6 મહિનાથી ઉપર સમય થઈ ગયો છે અને બસ સ્ટેન્ડ બનીને તૈયાર છે. જ્યારે પાછલા હમણાં 1-2 મહિનાની વાત કરવામાં આવે તો ત્યારે મોટા ઉપાડે મુખ્યમંત્રી આવે છે એ રીતે જાહેરાત કરવામાં આવી અને મોટો ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ કરવામાં આવ્યો. એ મોન્સૂન ફેસ્ટિવલમાં બધા જ અધિકારીઓ આવી ગયા છે, તો તેમ છતાં કોની રાહ જોવાય છે આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવા માટે? શું દર વખતે નેતાઓએ ફક્ત રિબિન કાપીને પોતાની વાહવાહી જ કરાવી છે? બીજી તરફ ચોમાસાના દિવસમાં તથા ઉનાળામાં લોકોએ ખુલ્લા આકાશ નીચે ઊભું રહેવું પડતું હોય છે. દરરોજ શાળા, કોલેજ, આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં કે વરસાદમાં ઊભા રહેવા મજબૂર બને છે. એસટી બસો પણ ડેપોની બહાર પાર્કિંગ કરાતા ત્યાંથી પસાર થતા પ્રવાસી વાહન ચાલકોને અડચણ બને છે. આજે દિવાળીનું વેકેશન આવ્યું છે, ટુરિસ્ટો આવશે, કઈ જગ્યાએ જવું, શું કરવું એ ખ્યાલ નથી આવતો. અને લોકો જો રસ્તા પર ફરતા હોય, બસમાંથી ઉતરીને કયું અકસ્માત થઈ ગયું એની જવાબદારી કોણ લે છે? તંત્ર તો લેવા નહીં માનતું, કારણ કે ડેપો બની ગયા પછી આજે 6 ઓક્ટોબરે કંઈ એનું ઓપનિંગ હતું પણ કંઈ થયું નથી. અને સાપુતારા હવે આ જે આવ્યું છે દિવાળી વેકેશન, અહીંયા લોકો ઘણા બધા ફરવા આવે છે, લોકોને સુવિધા મળવું જોઈએ એવી રીતે આજે ડેપો બન્યું, તાત્કાલિક એનું ઉદ્ઘાટન થાય એવી અમારી આ નવા ગામ ગ્રામજનોની વિનંતી છે. પણ સાપુતારામાં અમે ઉતર્યા બસ સ્ટેન્ડે, તો ત્યાં બસ સ્ટેન્ડનું કોઈ ઠેકાણ નથી, કોઈ પાણીની, કંઈ શૌચાલયની કોઈ સુવિધા નથી. અમારે છે ને બધા ફેમિલી જોડે આવ્યા હતા, આજુબાજુ જઈને બેહવા પડ્યું અમારે. અને ત્યાં જે બસ સ્ટેન્ડ છે એનો કોઈ ઓપનિંગ થયું નથી, એટલે કંઈ જવા દેતા નથી ત્યાં બરાબર. એટલે અમારે નાસિક તરફ જવાનું હતું અને 1-2 કલાક વેઇટિંગ કર્યું પણ અમારે કંઈ સુવિધા મળી નહીં. દિવાળીના પર્વમાં અસંખ્ય મુસાફરો સાપુતારા આવશે, તેમ છતાં ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ આ બસ ડેપોનું લોકાર્પણ કેમ નથી કરી રહ્યું? શું રાજ્ય પરિવહન વિભાગને મુસાફરોની કોઈ પરવા જ નથી? પરિવહન વિભાગ લોકાર્પણ કરવા કોની રાહ જોઈ રહ્યું છે? આવા અનેક સવાલો ઊભા થાય છે. રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ બસ ડેપોનું લોકાર્પણ નહીં કરાતા મુસાફરો તથા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાંડુ ચૌધરી, GSTV, ડાંગ.